નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ જીકે સફર ઓલ ઇન વનમાં. મિત્રો, આજે 3 સપ્ટેમ્બર એટલે ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા નરસિંહરાવ દિવેટિયાની જન્મ જયંતિ. તો આજે આપણે વ્યક્તિ વિશેષમાં નરસિંહરાવ દિવેટિયા વિશે ચર્ચા કરીશું. નરસિંહરાવ દિવેટિયાનો જન્મ 3 સપ્ટેમ્બર 1859 રોજ અમદાવાદમાં થયો હતો અને એમનું અવસાન 14 જાન્યુઆરી 1937 થયું હતું. નરસિંહરાવ દિવેટિયાને ઘણા બધા ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનબાલ, દુર્બીન, નરકેસરી, પથિક, વનવિહારી, શંભુના, સાહિત્ય દિવાકર, ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર વગેરે. મિત્રો, નરસિંહરાવ દિવેટિયાનું પૂરું નામ હતું નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયા. અને એમની વિશેષ ઓળખની વાત કરીએ તો મણિલાલ દ્વિવેદીએ રસરૂપ ગંધવર્જિત એવું નામ આપેલું. વાત કરીએ નરસિંહરાવ દિવેટિયાના જીવન વિશે તો તે ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી હતા. નરસિંહરાવ દિવેટિયાએ પોતાના લખાણથી લોકોના હૃદયમાં અનેરું સ્થાન અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. નરસિંહરાવ ઈસવીસન 1921 થી 1935 સુધી એલિફન્સ્ટન કોલેજ મુંબઈ ખાતે પ્રાધ્યાપક રહ્યા હતા. તેમણે સ્ટેમ્યુટરીની સિવિલ સર્વિસની પરીક્ષા પણ પાસ કરી હતી અને તેઓ ખેડામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે સેવા આપતા હતા. ઈસવીસન 1924 ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ પણ રહી શક્યા હતા. નરસિંહરાવ 1924 રોયલ એશિયાટિક સોસાયટીના મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા હતા. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં નરસિંહરાવનું યોગદાન સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ અને સ્થળસ્પર્શી હતું. તેમનું સ્મરણ મુકુર પુસ્તક ગુજરાતી સ્મૃતિ ચિત્રોનું પહેલું પુસ્તક હતું. નરસિંહરાવે સર્વપ્રથમ ઉર્મિકાવ્યો કુસુમ માળા આપ્યું હતું. કાકા સાહેબ કાલેલકરે તો તેમને ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ તરીકે સંબોધન કર્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્યને નવો આયામ આપ્યો હતો. તેમની કવિતાને રમણલાલ નીલકંઠે ખારા જળની મીઠી વીરડી સમાન ગણાવી હતી. તેમની કુસુમ માળા કવિતાને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી માનવામાં આવે છે. નરસિંહરાવ દિવેટિયા એક મનોવૈજ્ઞાનિક પણ હતા. તેમના પુત્ર નલિકાંતના અવસાન પછી તેમની સ્મૃતિમાં સ્મરણ સંહિતા કાવ્ય લખી હતી. અર્વાચીન ગુજરાતી કવિતાને સંસ્કાર શુદ્ધ કરનાર કવિ નરસિંહરાવ દિવેટિયા હતા. નરસિંહરાવ 14 જાન્યુઆરી 1937 રોજ અવસાન પામ્યા. પોતાના જીવન દરમિયાન ગુજરાતી સાહિત્યને પોતાની રચનાઓ દ્વારા અમૂલ્ય ભેટ આપનાર નરસિંહરાવે કુસુમ માળા, હૃદયવીણા, સ્મરણ સંહિતા, ચિત્ર વિલોપન વગેરે જેવી કવિતાઓ આપી. વિવેચનમાં કવિતા વિચાર, અભિનય કલા, મનોમુકુર 4, વિવર્ત લીલા એમનો નિબંધ છે. અને નરસિંહરાવ દિવેટિયાની અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતી કાવ્ય પંક્તિઓ જે ખૂબ પ્રસિદ્ધ બની, જેમાં મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો,
આ વાદ્યને કરુણ ગાન વિશેષ, ઉપરાંત પ્રેમળ જ્યોતિ તારો રાખવી અને છે માનવી જીવનની ઘટમાળ એવી વગેરે જેવી એમની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિઓ હતી. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને હા, લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.